નમસ્કાર, ઇન ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું જ ધ્રુવ. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંકટ તેજીથી વધી રહ્યું છે. નાગપુર બાદ એકાલમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. અકોલામાં શુક્રવારે સાંજે 8 વાગ્યાથી સોમવારે સવારે 8 વાગ્યા સુધી લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. નાગપુર અને અકોલા સિવાય પુણેમાં પણ નાઇટ કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે અને પુણેમાં 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લગાવી દેવામાં આવશે. ભારતમાં કોરોના વાયરસનું સંકટ વધી રહ્યું છે. કોરોના વાયરસના વધતા કેસને જોતા લોકોના મનમાં ભય બેસી રહ્યો છે. ત્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 23,000થી પણ વધારે કેસ સામે આવ્યા છે, જે છેલ્લા ઘણા દિવસમાં સૌથી મોટો આંકડો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંકટ તેજીથી વધી રહ્યું છે. ત્યારે પુણેમાં 31 માર્ચ સુધી શાળા અને કોલેજને બંધ કરી દેવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. શહેરમાં રાત્રે 10 વાગ્યે જ હોટલને બંધ કરાવી દેવામાં આવશે અને આ જ નિયમ મોલ અને થિયેટરમાં પણ લાગુ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, મહારાષ્ટ્ર. આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ પીએમ મોદીએ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. 24 દિવસની આ યાત્રામાં સત્યાગ્રહીઓ પગપાળા 390 કિલોમીટર કાપી નવસારીના દાંડી ખાતે જશે. અમદાવાદમાં અમૃત મહોત્સવની શરૂઆતમાં પીએમ મોદીએ વેદોના શ્લોકોને ટાંકીને કહ્યું છે કે આ મહોત્સવ સ્વરાજના સપનાને સાકાર કરવાનો મહોત્સવ છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે હું બાપુના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પિત કરું છું, વીર જવાનોને પણ નમન કરું છું. પીએમ મોદીએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે આઝાદીનો અમૃત મહોત્સવ એટલે આત્મનિર્ભરતાનો મહોત્સવ. ભારતમાં મીઠું એટલે વિશ્વાસનું પ્રતીક, મીઠું શ્રમ અને સમાનતાનું પ્રતીક છે. અંગ્રેજોએ મીઠા ઉપર કર નાખ્યો અને આપણી આત્મનિર્ભરતા ઉપર ઘા કર્યો હતો. ત્યારે ઐતિહાસિક દાંડીયાત્રાએ જનજનને એક સાથે જોડી દીધા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી આજરોજ 8મી વખત કિસાન રેન્ક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ કરવામાં આવી છે, જેમાં 550 મેટ્રિક ટન ડુંગળી ભરીને કિસાન રેન્ક ટ્રેન આજે રવાના થશે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી 8મી વખત કિસાન રેન્ક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ અને રાજ્યમાં કરવામાં આવી હતી, જેમાં 3 વખત ગુવાહાટી અને 4 વખત સિલિગુડી ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી અને ફરી 8મી વખત અને 5મી વાર સિલિગુડી ડુંગળી ભરીને રવાના થશે, જેમાં 550 મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. આજરોજ આ અમારી 8મી રેક છે અને આની પહેલાં 7 ભરાઈ ચૂકી છે, જે સિલિગુડી ગુવાહાટી વગેરે જગ્યાએ જઈ ચૂકી છે. અને આ 8મી રેકની અંદર જે પહેલાંના આગળના જે ભાવો હતા એ કમ્પેરિઝનમાં અડધા ભાવ થઈ ગયા છે. તો સરકાર દ્વારા કોઈ એવી સ્કીમ લઈ આવવામાં આવે કે જેથી કરીને ખેડૂતોને જેમ MSP છે એવી રીતે કોઈ ટેકાનો ભાવ મળી રહે અને જેને કારણે ખેડૂતોની બચત થાય અને ડુંગળીનું વાવેતર વધારે થઈ શકે અને આ એરિયાને અંદર ડુંગળીનું વાવેતર વધારે થશે તો અહીંયા રોજગારીને તકો ઘણી બધી ઉજળી રહેલી છે. ગ્રેડિંગની અંદર ઘણા બધા લેબરો સચવાઈ જાય એવું છે, ટ્રકોની ટ્રાન્સપોર્ટેશન ચાલે એવું છે. તો સૌરાષ્ટ્રને બીજો અન્ય ઉદ્યોગ ન મળવા છતાં પણ જો આવો કંઈક બેનિફિટ મળે તો સૌરાષ્ટ્રના ખેડૂતોને, સૌરાષ્ટ્રના ટકોવાળાને, સૌરાષ્ટ્રના મજૂરોને એક સારી રોજગારીની તકો ઊભી થઈ શકે એમ છે. આ એરિયાને પ્રોસેસિંગ ઝોન જાહેર કરવાની જરૂર છે ખાસ કરીને, જેથી કરીને આવી અન્ય પ્રોસેસો થાય, ડિહાઇડ્રેશન થઈ શકે, ડુંગળીનું ગ્રેડિંગ થઈ શકે, ટમેટાનું ગ્રેડિંગ થઈ શકે અને બહારના રાજ્યોમાં અને બહારના દેશોની અંદર પણ જઈ શકે. હાલમાં જે બાંગ્લાદેશ અને બીજા રાજ્યોમાં ત્યાંની ગવર્મેન્ટ દ્વારા ડ્યુટી નાખવામાં આવેલી છે, જે ખૂબ જ ગેરવ્યાજબી છે, કારણ કે ડુંગળીમાંથી કોઈ રાજ્યમાં કે કોઈ દેશની અંદર ડ્યુટી હોતી નથી, જ્યારે એક્સપોર્ટની અંદર અત્યારે 7-8% ડ્યુટી છે. જો એ ઘટાડી દેવામાં આવે તો હાલ તુરંત જ એનો ફાયદો ખેડૂતોને સીધો મળે એવી શક્યતાઓ રહેલી છે. એટલે આપણા માધ્યમ દ્વારા હું માનનીય વડાપ્રધાનશ્રી અને ઇન્ટરનેશનલ લેવલની જે પોલિસીઓ છે એમાં થોડો ચેન્જ કરી અને આ જે ટેક્સ છે ડુંગળી ઉપર, જે ખરેખર ન હોવો જોઈએ, જો એ ટેક્સ કાઢી નાખવામાં આવે તો આપણી ડુંગળીઓના 200-250 રૂપિયાના ભાવ મળી જાય તો પણ ખેડૂતોને કંઈક વળતર મળે એમ છે. હાલના તબક્કે ખેડૂતોના પૈસા ઓછા થઈ રહ્યા છે. તો સરકારના પોલિસીમાં થોડા ફેરફારો કરી અને જે આ ડ્યુટી છે એને દૂર કરવામાં આવે અને ટ્રાન્સપોર્ટેશનના માધ્યમોને થોડા ઝડપી બનાવવામાં આવે, ઇઝી બનાવવામાં આવે, રેલવેને ડેવલપ થઈ શકે એવું છે, રેલવેને પણ સારું ભાડું મળી શકે એમ છે અને વિદેશી હુંડિયામણ પણ આપણા દેશની અંદર આવી શકે એવી શક્યતાઓ રહેલી છે. તો આપના માધ્યમ દ્વારા હું ફરી પાછું એવું કહીશ કે આવી કંઈક નવી સ્કીમો ગવર્મેન્ટ ડિક્લેર કરે. આજરોજ કેટલામી રેન્ક છે અને ક્યાં જવાની છે? આજરોજની આ 8મી રેન્ક છે અને આ સિલિગુડી જવાની છે અને ત્યાંથી ક્રોસિંગ કરી અને માલદા જવાની છે, એટલે કે બાંગ્લાદેશ જવા રવાના થશે આ માલ ત્યાં.
કેટલા મેટ્રિક ટન? આની અંદર 550 મેટ્રિક ટન માલ જઈ રહ્યો છે. અત્યારે શું ભાવ છે? અત્યારે ડુંગળી જનરલ ભાવ તો બધાને જે વેપારીઓની અને ખેડૂતોની ભરાઈ છે એ ખેડૂતોની 400-500 રૂપિયાના ભાવ હતા, ત્યારની તૈયાર કરેલી ડુંગળી છે. રેન્ક મોડી આવવાને કારણે થોડું લેટ થઈ ગયું અને માર્કેટો વધારે પડતી ડાઉન થઈ ગઈ. અત્યારે ડુંગળીની પોઝિશન 150-200 રૂપિયા જેવી છે, એટલે કે 8-10 રૂપિયાના કિલો ડુંગળી હોલસેલની અંદર વેચવી હોય તો વેચાવી મુશ્કેલ છે. મારા રાણા ભાવ આ 8મી વખત મારી ડુંગળી રેકમાં જઈ રહી છે, અટણે ડુંગળીના ભાવ સતત નીચા જઈ રહ્યા છે. તો માન્ય શ્રી વડાપ્રધાનની જે આ સ્કીમ છે એ વારંવાર સારું લે અને વારંવાર રેક આપે તો જે પોષણક્ષમ ભાવ મળતા હતા, પણ ડુંગળીની આવક વધવાથી એકદમ ભાવ ગબડી રહ્યા, તો વારંવાર રેક આપે તો પોષણક્ષમ ભાવ મળી રહે. ટ્રક દ્વારા ડુંગળી પોસાય એમ નથી, ટ્રક ડીઝલના ભાવ બહુ વધ્યા એટલે ટ્રક દ્વારા પોસાય એમ નથી. તો વારંવાર આ રેક આપે તો અહીંથી માલનો નિકાલ થાય એમ છે, નકર માલ બધો અહીંને પીડો રહીએ તો સસ્તા ભાડે જે બને એમ જલ્દી રેકું આપે એવી અમારી માન્ય વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રીને નમ્ર અપીલ કરવામાં આવે છે. અલ્પેશ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી. નમસ્કાર, NS ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવ. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો સુરતમાં ભાજપે મેયર અને સત્તા પક્ષના હોદ્દેદારો જાહેર કર્યા બાદ આપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો, જેને લઈને ગોપાલ ઇટાલિયા અને દિનેશ કાછડિયા બહાર લઈ જવામાં આવ્યા હતા. સુરતના મેયર તરીકે હેમાલી બુધાવાલાની વરણી કરવામાં આવી છે. મનપાની મેયર પદની ચૂંટણીમાં હેમાલી બુધાવાલાની વિજયી બન્યા છે. હેમાલી બુધાવાલાને 93 મત મળ્યા હતા, જ્યારે આપના નિરાલી પટેલને 27 મત મળ્યા હતા. ભાજપના એમએલએ સામાન્ય બેઠકમાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. તો સભા સ્થળ બહાર આપ અને ભાજપના કાર્યકર્તાઓ સામ સામે આવી ગયા હતા અને એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સુરતવાસીઓને આખરે નવા મેયર મળી ગયા છે અને મેયર પદે હેમાલી બુધાવાલાની વરણી કરવામાં આવી છે. સુરત મનપાના ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરાઈ છે. તો આ તરફ પરેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે અને મનપાના શાસક પક્ષના નેતા તરીકે અમિત રાજપૂત અને દંડક તરીકે વિનોદ પટેલની વરણી કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સુરત. મહાનગરપાલિકાઓની ચૂંટણી પછી હાલ પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી રહી છે. રાજકોટ, સુરત અને જામનગર માટે મેયર સહિતના પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે રાજકોટમાં મેયર તરીકે પ્રદીપ ડમની પસંદગી કરાઈ છે, જ્યારે જામનગરમાં મેયર તરીકે બીનાબેન કોઠારી, તો સુરતમાં મેયર પદે હેમાલીબેન મુખવાળાની પસંદગી કરાઈ છે. અમદાવાદના મેયર તરીકે કિરીટ પરમારના નામની જાહેરાત કરવામાં આવી ચૂકી છે અને ડેપ્યુટી મેયર તરીકે નારણપુરા વોર્ડના ગીતા પટેલની વરણી થઈ છે. હિતેશ બારોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાયા છે, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી કરાઈ છે. ભાજપના દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અરુણસિંહ રાજપૂતની પસંદગી થઈ છે, જ્યારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે કીર્તિબેન દાણધારિયાની વરણી થઈ છે. ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહની વરણી કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરુભાઈ ધુમલિયાની નામ પર મોહર લાગી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે કે રોકડિયા અને ડેપ્યુટી મેયર તરીકે નંદા જોશીના નામ પર મોહર લાગી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડોક્ટર હિતેન્દ્ર પટેલની ભાજપ મોવડી મંડળે વરણી કરી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરી છે. આગામી 5 દિવસ ગરમીનો પારો ઉંચકાશે અને રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન વધીને પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીનો પારો 37 ડિગ્રી રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળાની વિદાય સાથે જ હવે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે. આ વર્ષે ગુજરાતીઓએ પ્રચંડ ગરમીનો સામનો કરવો પડશે, કારણ કે આગામી દિવસોમાં આકાશમાંથી અંગારા વરસવાના છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 14 માર્ચથી મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક તાપમાનનો પારો 33 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આજે ડીસામાં 34 ડિગ્રી તાપમાન નોંધાયો છે, તો અમદાવાદ, સુરત, વડોદરા, ભુજ, ગાંધીનગર, ભાવનગરમાં 33 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે આગામી 4 દિવસ બાદ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી શકે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.